We have got Kinjal Dave with us. Ajna karobar ni andar. Let's welcome the girl who has made every Gujarati very, very proud. Duniya na kitla desho ma Kinjal has traveled? 6-7. Ane aa badha desho ni andar kitla shows atyar sudhi ma thaya? Lagbhag 50 show kare as. 50 shows. And how old are you? Hmm, 19 varsh. This is going to be an awesome ride. આપણી સાથે મનુભાઈ રબારી છે કે જેમણે કિંજલના બધા જ ગીતો લખ્યા છે. Live again. Hi! Hello! વચ્ચે વચ્ચે ધારો કે વી લૂઝ આઉટ ઓન ઇન્ટરનેટ દેન વીલ રીકનેક્ટ વિથ યુ. પણ આજે એક સરસ મજાની ડ્રાઈવ ઉપર આટલો સરસ મોસમ છે તો અમે લોકો નીકળ્યા છીએ. કિંજલ, અ ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ કે અત્યાર સુધીમાં કેટલી ગુજરાતી ફિલ્મની ઓફર આવી છે? બહુ જ બધી ફિલ્મની ઓફર આવી છે, પણ મેં એક ફિલ્મ કરી ત્યારથી પછી મને મન નથી કે હું પિક્ચર કરું એક્ટિંગમાં. કેમ? બસ અમુક એવા અનુભવો થઈ ગયા હોય, અને એકચ્યુઅલી મને ગાવામાં વધારે ઇન્ટરેસ્ટ છે તો પછી શૂટિંગ્સમાં છે ને મારા શોઝ ને બધું બહુ મિસ થઈ જાય છે. ઓકે. કારણ કે એના પર ફોકસ કરવું હોય તો પછી આઈ સીન અ લોટ ઓફ મ્યુઝિશિયન્સ સેઇંગ ધીસ. સોનુ નિગમ થી લઈને કેટલા બધા જ્યારે એક્ટિંગ કરિયર પ્રયત્ન કરતા હતા પણ પછી ધ ફોકસ ડઝ નોટ રીમેન ઓન સિંગિંગ. ટાયર યુ 19 યર્સ ઓલ્ડ અને છેલ્લા આટલા વખતથી I've heard your interviews કે જેની અંદર you have mentioned કે ઘણી બધી વાર તો એવું હોય કે you don't even know કે તમે લોકો કઈ જગ્યાએ પરફોર્મ કરવાના છો, ક્યારે પરફોર્મ કરવાના છો. You start performing અને લોકો કઈક આવીને કે અથવા તો when you want to interact with the audience તો ડેડને પૂછવું પડે કે આપણે કઈ જગ્યાએ છીએ. બિલકુલ બિલકુલ. તો આમ સળંગ આમ એક મહિનાની અંદર મેક્સિમમ શોઝ કર્યા હોય એવી એવો કયો સમય રહ્યો છે આમ રેકોર્ડ બ્રેકિંગ કે આ વખતે તો આમ બહુ થઈ ગયું? મેં છે ને લગભગ હું 11th હતી ને ત્યારે મેં 17 દિવસમાં 24 શો કર્યા હતા, ડે નાઇટ. અને પછી મારા એ શો પત્યા પછી હું એવી બીમાર થઈ ગઈ હતી, કારણ કે ઉજાગ્ર હોય એટલે આપણે પાણી પીવાનું નહીં, ખાવાનું નહીં, એના લીધે બોડી એકદમ પછી અશક્તિ આવી ગઈ હતી. પછી બાટલા ચડાવવા પડ્યા હતા. ત્યારથી મારા પપ્પાએ શો એકદમ ઓછા કરી દીધા, રૂલ કરી દીધો કે વી હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ધ ગર્લ. અવાજ બેસી જાય એવું થાય? હા, ઘણી વાર થાય, પણ પછી આરામ કરી લઈએ થોડું, કારણ કે હું સિંગર્સ ને જેટલી વાર મળું એટલી વાર ઇસ આજ મેરા ગલા ઠીક હૈ આવું બહુ જ ફ્રીક્વન્ટલી સાંભળવા મળે. તો તારી સાથે એવું કેટલી વાર થાય છે? ઘણી બધી વાર થાય, કારણ કે નવરાત્રી ને એ બધી એવી સીઝન છે જેમાં કન્ટિન્યુ શો હોય કે 10-15 દિવસ આપણે સળંગ ગાવાનું હોય અને ટાઈમિંગ બી વધારે હોય, 4-5 કલાકનો શો હોય કન્ટિન્યુ. અને મારા શોમાં હું જ વધારે પડતું, મીન્સ બીજા સિંગર્સ હોય છે જોડે, પણ હું જ પબ્લિકને વધારે મીન્સ એવું વિચારતા હોય કે કિંજલ ગાય, કિંજલ ની ઇવનિંગ જાજે, ટુડે ઇઝ કિંજલ્સ નાઇટ, એટલે હું વધારે ટાઈમ આપતી છું સ્ટેજ પર. તો કોઈક વાર એવું થાય, પણ ભગવાન માતાજીની કૃપાથી બધું મેનેજ થઈ જાય છે. વિચ વોઝ અ મોમેન્ટ વેન યુ અન્ડરસ્ટુડ કે નાઉ આઈ બીકમ અ સેલિબ્રિટી લાઈક આઈ હેવ અરાઇવડ? એટલે આમ તો લગભગ હું 8-9 વર્ષથી પણ વધારે વર્ષથી ગાઉં છું, જ્યારે બીજા ત્રીજા ધોરણમાં ભણતી હતી. અને ઉત્તર ગુજરાતમાં મીન્સ અમારા પાટણ મહેસાણા સાઈડ મારું સારું નામ હતું, પણ જ્યારે 4 બંગડીવાળું સોંગ મારું આવ્યું ત્યારે મને એવું હતું પહેલાં કે હું ત્યાં પાટણ મહેસાણા જાઉં તો લોકો એમ કહેતા હતા કે કિંજલ દવે મને એક સેલ્ફી આવવા દો. પણ પછી હું જ્યારે અમદાવાદમાં વસ્ત્રાપુર સેટેલાઇટ જેવા એરિયામાં નીકળું એ ગીત આવ્યા પછી ત્યારે એ પબ્લિક પણ મને ઓળખતી હતી, તો મને લાગ્યું કે ના હવે આપણે કંઈક છીએ. ભારતની બહારનો સૌથી પહેલો જે શો રહ્યો હશે એનો અનુભવ તને કઈ યાદ હોય તો? ફર્સ્ટ ટાઈમ ગોઈંગ આઉટ ઓફ કન્ટ્રી, ફર્સ્ટ ટાઈમ સિટિંગ ઇન અ પ્લેન, ફર્સ્ટ ટાઈમ પરફોર્મિંગ ઇન ફ્રન્ટ ઓફ નોન ગુજરાતી અથવા તો ઇન્ડિયાની બહારના એનર્જીઝની સામે પરફોર્મ કરવાનું? બિલકુલ. અમે ફર્સ્ટ વાર હું લંડન ગઈ હતી શો કરવા માટે, લગભગ 1.5 વર્ષ જ થયું હશે હજી, અને ત્યારે હું પહેલી જ વાર પ્લેનમાં બેઠી હતી, એની પહેલાં હું ક્યારેય પ્લેનમાં જ નહીં બેઠી. અને હું ને મારા પપ્પા મને યાદ છે જ્યારે અમે એરપોર્ટ સાઈડથી અમે લોકો બાઇક લઈને નીકળતા શો માટે, તો એરપોર્ટ પર કોઈ રોજ એકાદું વિમાન તો મળે જ અમને, અમે નીકળ્યા ત્યાંથી. તો હું રોજ પપ્પાને કહેતી પપ્પા આપણે ક્યારે આમાં બેસીશું, ત્યારે હું બહુ નાની હતી.
પણ પપ્પા કહે તો આપણો ટાઈમ આવશે ત્યારે આપણે બેસીશું એમાં શું. પછી જયારે હું ફર્સ્ટ ટાઈમ લંડન ગયા ત્યારે મારા પપ્પાની મારી સીટ બંનેની અલગ અલગ હતી, તો મારી બાજુમાં એક કપલ બેઠા હતા જે લોકો હનીમૂન માટે જઈ રહ્યા હતા, તો એમને મને જોઈ ગુજરાતી હતા તો એ લોકો બહુ ખુશ થઈ ગયા કે વાવ અમારું હનીમૂન વધારે સ્પેશિયલ થઈ ગયું, તમે અમારી બાજુમાં બેઠા છો. એટલે કે મેં તો ભાઈ માટે ગીત ગાયું છે, તમે હનીમૂન પર જઈ રહ્યા છો. તો મને કે બહુ મને પછી મેમને કીધું, મેં કીધું છે ને હું પહેલી વાર પ્લેનમાં બેઠી છું આજે, તો માનને જ નહીં. અરે મને બીક લાગે છે કહું છું, હું તો પહેલી વાર પ્લેનમાં બેઠી છું પ્લીઝ. મેં કીધું મને હું થોડી કન્ફ્યુઝ છું આજે, તો મને કે માનતા જ નતા. પછી મેમને પાસપોર્ટ બતાવ્યો, મેં કીધું જુઓ હું પાસપોર્ટમાં તો એક કે સિક્કો નથી, પણ હું આની પહેલા દિલ્હી કે મુંબઈ એ પ્લેનમાં બેસીને નથી ગઈ. વાવ. તો લંડનમાં સૌથી પહેલી વાર જ્યારે પરફોર્મ કર્યું ત્યારે કઈ પ્રકારનું ઓડિયન્સ હતું, કેટલા લોકોનું? લગભગ ત્યાં આગળ એક એ લોકો ચાલો ગુજરાત કરીને એક હતું, તો એક એક્ઝિબિશન જેવું હોય હોલમાં જ્યાં ગુજરાતને બધા સ્ટોર્સ એન્ડ એક નાનું એક ગરબાનું ફંક્શન હતું, જોડે જોડે ગુજરાતના અમુક જે દરેક લાઈનમાં એવા બધા લોકો હતા સાથે, મારી સાથે વત્સલાબેન પાટીલ હતા. તો હું ગઈ ત્યારે મને થોડી કન્ફ્યુઝ હતી, મને એમ હતું કે હું અહીંયા શું ગઈશ. પછી મારા પપ્પા કીધું કે ગભરાઈશ નહીં તો લેરી લાલા ગઈ લે, તો મેં લેરી લાલાની બે લાઈન ગઈ તો લોકો એટલું ચીયર અપ કર્યું, તો પછી મારું કન્ફ્યુઝન બધું જતું રહ્યું. ચાલો લેટ્સ લિસન ટુ લેરી લાલા. હે કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા, અમે ગુજરાતી લેરી લાલા, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીઓની બોલબાલા. અમે લેરી લાલા, દેવકી લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. થેન્ક યુ. નીચે કેટલા બધા લોકો તને હેલો કહી રહ્યા છે. કિંજલ બેન ને ચહેર માનું સોંગ ગાવાનું કહો. લલિતભાઈ જય મૈયા કહી રહ્યા છે લોકો. સો મેની પીપલ યુકેમાં પરફોર્મ કરીને કિંજલ બહુ નાની હતી ત્યારે, સો આ લોકોએ જોઈ હશે. મૃદંગભાઈ પટેલ એવું કહે છે કે એમણે તમને જોયા છે. દેર અબાઉટ 550 પીપલ વોચિંગ યુ રાઇટ નાવ. એવરીબડી સેઈંગ હાય, હેલો. તમને બધાને પણ સ્પેશિયલ હેલો. વન્ડરફુલ ઇઝ વોટ સરવૈયા સાહેબ ઇઝ સેઈંગ. લોકોના ઇફ યુ હેવ સોંગ રિક્વેસ્ટ, ઓફકોર્સ યુ કેન ફીલ ફ્રી, તમે ચોક્કસ સોંગ રિક્વેસ્ટ મોકલી શકો એમ છો. કિંજલ ઇઝ યોર વિથ અસ એન્ડ વી આર ડુઇંગ ધીસ અમેઝિંગ કારોબાર. કિંજલ, ડુ યુ યુઝ ટિકટોક? હા, થોડું થોડું, ક્યારેક ક્યારેક. કયું હમણાં હમણાં તારું લેટેસ્ટ ફેવરેટ આમ ટિકટોક કયું છે? એકચ્યુઅલી હમણાં મારું એક સોંગ આવ્યું હતું પૈસા છે તો પ્રેમ છે, તો એના પર લાસ્ટ મેં બનાવ્યું હતું, એના પછી નથી બનાવ્યું. ઓકે. અને ટિકટોક હું બહુ ઓછું જોતી હોઉં છું, પણ મને જ્યારે હું ફ્રી હોય ને મને મન થાય કે મારે આજે ટિકટોક બનાવવું છે. અને પહેલા છે ને મને હું ઘરે એકદમ ફ્રી હોય, નાઇટ ડ્રેસ વાઇટ ડ્રેસ પહેરે હોય ને, એટલે પહેલા જે અમુક લોકો ટિકટોક બનાવવા માટે કરીને મેકઅપ કરીને કપડાં બદલીને તૈયાર થાય ને, એ મને બહુ કંટાળો આવે. એટલે હું ક્યાંક જતી હોય ને તૈયાર થઈ હોય ત્યારે હું બનાવી લઉં, બાકી સ્પેશિયલ મને બહુ કંટાળો. બિલીવ મી, અમારા બિઝનેસ ની અંદર ધીસ ઇઝ અ રેગ્યુલર પ્રોબ્લેમ. જો એક દિવસે તૈયાર થવાનું હોય તો એ દિવસે જેટલી વસ્તુઓ થતી હોય ને બધી કરી લેવી, કારણ કે એના માટે થઈને આ સ્પેશિયલ એફર્ટ નાખવાની, ઇટ્સ વેરી વેરી ટાયરિંગ જો રોજ રોજના બેસિસ પર કરવાનું હોય તો. ઇટ્સ અ મોનસૂન સીઝન કિંજલ, ડુ યુ હેવ એની ફેવરેટ મોનસૂન સોંગ? વરસાદનું કોઈ પણ ગીત તમને બહુ ગમતું હોય, ગુજરાતી હિન્દી વોટ એવર? ઘણા બધા ગીતો ગમે છે, પણ હું નાની હતી ત્યારે મને એક ગીત બહુ ગમતું, હજી યાદ છે, અત્યારનું તો કોઈ એવો ફેવરેટ નથી, પણ હું નાની હતી ત્યારે સ્કૂલમાં બી બહુ ગાતી હતી. નન્ના રે નન્ના રે નન્ના રે નન્ના રે બરસો રે મેઘમ, અને એના પર મેં કેટલી બધી વાર સ્કૂલમાં ડાન્સ કર્યો છે. રીલી? ઓકે, ધારો કે અત્યારે ગાઈને ખાલી આમ બેઠા બેઠા થોડા સ્ટેપ્સ બતાડવાના, તો હાઉ વિલ યુ ડુ ઈટ? 3 2 1 સ્ટાર્ટ. નન્ના રે નન્ના રે નન્ના રે નન્ના રે બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા. Damn nice. અચ્છા, હવે લેટ્સ ડુ અ ક્વિક કોન્ટેસ્ટ. હું તને એક હિન્દી સોંગ આપું એન્ડ આઈ વોન્ટ યુ ટુ સિંગ ઇટ ઇન ગુજરાતી. ઓકે, સોંગ હિન્દી છે હા, પણ તારે સીધું એનું ટ્રાન્સલેશન ગાવાનું છે. ઓકે. આંખ મારે ઓ લડકા આંખ મારે. ટ્રાય ટ્રાય ટ્રાય. પાછળ બાપુજી બેઠે તમે આ બધા તમે નહીં જોતા આ બાજુ. ચલો 1 2 3 સ્ટાર્ટ. આંખ મારે આ છોકરો આંખ મારે આ થાય નાનું તો સુ હા ગા ગા ગા. આંખ મારે એ લડકા આંખ મારે આંખ મારે આ છોકરો આંખ મારે. અચ્છા, કમરિયાનું સોંગ આવ્યું છે ખબર છે, હિલ્લા દે હિલ્લા 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 દે હિલ. ઓકે, ગુજરાતી.
કમર તારી હલાવી દે તું, હલાવી દે તું, હલાવી દે તું કમર તારી, હલાવી દે ને હલાવી દે. અચ્છા, સ્લો મોશન ને? સ્લો મોશન નું તો શું થશે યાર, મને શું ખબર, તું કે કોન્ટેસ્ટ કાઉન્ટર મેજર ધીમે ધીમે થાય શાયદ. સોંગ ગાવા ટ્રેક શું છે એની ફર્સ્ટ લાઈન પણ હું ભૂલી ગઈ છું. હિન્દી સોંગ બહુ ઓછા આવડે છે મને. એફર્ટ એફર્ટ સલમાન ખાન નું સોંગ છે બિચારા. સલમાન ની ઉતરશે મારી કરિયર ગઈ ને પાણીમાં. કિંજલ તમે ડઝન રિમેમ્બર માય સોંગ ના, એટલે મને શરૂઆત નથી ખબર. સારું ચલો, વિલ ગિવ યુ અ સોંગ ધેટ યુ નો. કાલા ચશ્મા. મેં કાળા ચશ્મા કેમ કે ભાઈ. આપો આપો ચશ્મા, આપો ચશ્મા, આપો. અમે બસ ચશ્મા વિશે ભાઈ, વી આર ઓલ સેટ હિયર. એક કાળા ચશ્મા આપો કે જેને કારણે થઈને. અચ્છા, એમની પાસે બધા કલર કલર ચશ્મા છે. તું ભૂરા ચશ્મા પહેર છે. હા, મને ચાલશે. આ છે કાળા, છે કાળા, વેર ઇઝ કાળા ચશ્મા ફોર યુ. ઓકે ચલો. હા, મને કાળા ચશ્મા શોભે છે, શોભે છે ગોરા મુખડા પર. કાળા ચશ્મા પહેર્યા છે, પહેર્યા છે ધોળા મોઢા પર. ઓકે, અને ઇટ્સ ધ ટાઈમ ટુ ડિસ્કો. ડિસ્કો ગુજરાતી ના કરતી. ચાલ, આ છે સમય ગરબાનો. ડિસ્કો મારી એને સીધા ગરબા કર્યા. લુક એટ ધેટ, ધ ગુજરાતી નેશન હર ઇઝ ટોકિંગ સો મચ હિયર. સુપર હિટ 93.5 રેડ એફએમ કા દેવકી કા કારોબાર હૈ યે. અને આપણી સાથે છે કિંજલ દવે. કિંજલ દવે આખા ભારતની જ નહીં, આખી દુનિયાની અંદર કેટલીય જગ્યાએ કોન્સર્ટ્સ કરી ચૂક્યા છે. અને વાહ, રોમ રોમમાં ગુજરાત છે એવું અલ્પેશ કહી રહ્યા છે અત્યારે. દે આર સો હેપી. દેવકિંજલ, અચ્છા હું લોકો આપણું આમ એબ્રિજ વર્ઝન, હા આપણું એબ્રિજ વર્ઝન બી બનાવી નાખ્યું બ્રેડ પિટ ને એન્જેલિના જોલીની જેમ. વેરી ગુડ. અચ્છા, તમારો કોઈ પણ એવો સિંગર કે જેની સાથે તમે અત્યાર સુધીમાં ડુએટ ગાયું હોય, આઈ વોન્ટ યુ ટુ કોલ ધેમ. આપણે એમનો ફોન સ્પીકર પર રાખશું અને તમે બંને જણા સાથે ગાજો. ઓકે, ઘણા બધા છે. યો એની ઓફ યોર ફ્રેન્ડ સિંગર ધેટ યુ કેન કોલ, જેમાં તમને કોન્ફિડન્સ હોય કે હું એને કહી શકે ચાલ ગાવા માંડે એટલે તારી જોડે ગાવા માંડશે. ઘણા બધા છે પણ કોને કોલ કરીશ. કર 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 હુએવર ધેટ લાઈક. પપ્પાને માંથી કોલ કરી. ચાલો ચાલો ચાલો, લેટ્સ ટ્રાય. ઓ હા, મારા જોડે એનો નંબર નથી. હું તમારામાંથી કરું, તમારામાંથી કરું. યસ, દોસ્તોના નંબર નથી રાખતી આ છોકરી. એના ફોનમાં ટિકટોક છે પાસી. ચલ, કેટલી કેટલી એપ છે તારા ફોનમાં એ બતાડ બધાને. મારી જોડે ટિકટોક છે. ઓકે, આ કિંજલ દવેનો ફોન છે, એની અંદર કઈ કઈ એપ છે? ધેર ઇઝ ટિકટોક, પછી એની બાજુમાં માય જીઓ છે, મેસેજ મેઇલ છે, હા અબંગ લેબ. ઓકે, ગાના. તું ગાના પર સોંગ સાંભળે છે કોઈક વાર? નાઈસ. ઓકે, ઝોમેટો, સાવન. ઓકે, હેલો. એની પાછળ ટ્વિટર છે. નાઈસ, કેટલી બધી. ઓકે, હાઉ મેની એપ્સ ડુ યુ હેવ? હું બહુ નથી રાખતી. એ આ ફોટો જો. વાહ વાહ વાહ, ચલો. હેલો, ઓકે, સો હુ ડુ યુ હેવ ઓન ધ ફોન, ટેલ પીપલ. હેલો, જિગ્નેશ ભાઈ, હું આપણા આરજે દેવકી સાથે, જો મારું ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે અત્યારે, ઇન્ટરવ્યુ લાઈવ છે, અને મને એમને કીધું કે તમારા કોઈ બી એક એવા સિંગરને ફોન કરો જેમની સાથે તમને ગાવાનું બહુ પસંદ હોય અને અત્યારે આપણી સાથે ગાઈ શકે. તમે કીધું ચલો જિગ્નેશ ભાઈને કોલ લગાવો. ઓકે, તો આપણે બંનેને એક ગીત ગાવાનું છે અત્યારે. તો આપણે બંને ગયો. કયું ગીત ગાશો? દેવકી સાથે વાત કરો. કેમ છો જિગ્નેશ ભાઈ, મજામાં? એકદમ સરસ. અને હવે તમે ને કિંજલ અમને એક ડુએટ સંભળાવો કે જે તમે બંને જણા ગાતા હો. હા, તમારું ફેમસ છે ખજૂરી, એ ગઈએ આપણે, બધાને બહુ ગમશે. ઓકે, હું સ્ટાર્ટ કરું છું. હે ખજૂરી તારા જર મરિયાળા લીલા પીળા વાહ વાહ વાહ, ક્યા વાત હૈ. થેન્ક યુ સો મચ જિગ્નેશ ભાઈ, ધીસ વોઝ સો મચ ફન. થેન્ક યુ.
થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ ટાઈમ તમે મારી સાથે કારોબારમાં બેઠા છો ને, આપણે આપણે કિંજલને ફોન કરીશું. થેન્ક યુ. ઓકે જી, થેન્ક યુ સો મચ, આવજો. ઓકે, હવે તારા ફોનની અંદર લાસ્ટ કયા પાંચ જણાને વોટ્સએપ કરેલ? ડેડી છે પાછળ. પહેલા તો મારા ફેન્સ છે, મંથન કરીને છે જે મારો ફોટોગ્રાફર છે, એને મેં એક કામ માટે એને કરેલો છે. ભાઈ છે મારો, ભાઈલો છે, પપ્પા છે, એન મનુ અંકલ છે. લો, એમાં બે તો ઓફિશિયલ લોકો છે કે જે પાછળ બેઠા છે. મને બતાવો, જેટલી બધી જેટલી વાર કિંજલ માટે સોંગ્સ બનાવતા હો, એક્ચ્યુઅલી લેટ મી ટેક ધ ગાડી ઇન લિટલ બિટ ઓફ લાઇટ, એટલે તમારું મોઢું જે છે એ ક્લિયરલી લોકોને દેખાય. યસ, આપણે થોડા આગળ આવતા રહીએ. કિંજલ માટે થઈને આમ સોંગ લખ્યું, અને નાઉ તમે દર વખતે કિંજલ માટે સોંગ લખતા હો છો, તો તમે કઈ વસ્તુ આમ મનમાં રાખતા હો છો? કિંજલ માટે જયારે બી મેં લખ્યું છે ત્યારે મને એક જ, મને કોઈ બી ગીત પહેલા લખું ત્યારે મને પહેલા દિલની એવી ફિલિંગ્સ હોવી જોઈએ કે કોના માટે હું કેવું લખી રહ્યો છું, શું લખવાનું. પણ કિંજલ માટે તો, કારણ કે કિંજલ તો મારી જોડી જ બેઠી હોય જયારે લખતા હોય, અમે બંને એક જ ઘરમાં છીએ અને એક જ પરિવાર, કારણ કે પપ્પા હું બે છે નાનપણના લંગોટી, અમે તો જયારે આનો જન્મ નતો ત્યારે. બિલકુલ, તારે જે બી લખ્યું અમે બંને જોડે જોઈએ ને, એકબીજાને ખબર હોય અને ગાવા જાય ત્યારે ખબર હોય કે મારે આ જ ગાવાનું છે, કારણ કે એ કદાચ એને એના પોતાના સારા અક્ષરથી લખ્યું બી હોય, અમે લોકો બોલતા હોય. હવે ગુજરાતી ગીતો આટલા બધા જે છે એમાં કાં તો માતાજી કે એવી આરાધનાનું ગીત હોય, અથવા તો પછી સીધું પ્રેમનું કોઈ ગીત હોય, કાં તો દિલ ભગ્ન થયું હોય એનું ગીત હોય, કાં તો દારૂની બાટલી સાથે કાં ગીત હોય, તો તમે કેવી રીતે એવું વિચાર્યું કે આપણે ભાઈ બહેન ની ઉપર ગીત લખીશું અને આટલું બધું પોપ્યુલર થશે? કિંજલ નું આગળ જે મેં જોંદડ્યું કરી હતી એ લગ્ન ગીત હતા, અને એ વખતે એમને દિવ્ય ભાસ્કર નું કેવું કઈ ઇન્ટરવ્યુ હતું, એમાં એને પૂછ્યું કે ભાઈ તમે સંસ્કૃતિ ને ખરેખર જાળવી રાખીને કે લગ્ન ગીત હાવ ભાગી પડ્યા હતા, અને મેં જયારે જોંદડ્યું કર્યું ત્યારે લગ્ન ગીત નો પાછો માહોલ ચાલુ થયો. કરેક્ટ, એટલે એમનું જે વાતાવરણ હતું એ મારા મગજમાં રમતું હતું કે ભાઈ આપણા સંસ્કૃતિ બી સચવાઈ રહેશે અને લોકોને મનોરંજન બી મળે છે. એ ટાઈમે મેં વિચારેલું હર્યું ચાર બંગડી વાળું, અને મેં લખ્યું અને લોકોને બહુ જ પસંદ આવ્યું. ડીડ યુ થિંક કે તું ભાઈ માટે ગીત ગાઈશ નહીં આટલું ફેમસ થઈ જશે? નહીં, બિલકુલ નહીં. અમને તો ભાઈ માટે ગીત ગાઈને પ્રેમીડો પ્રેમીઓ પામી લેવામાં આવશે આટલા બધા? ઓ માય ગોડ, કિંજલ સો પ્રીટી. બિલકુલ નહીં, બિલકુલ નહીં. કારણ કે આમ એવું નથી કહેતા કે ઘણી વાર આપણને જે ગીત પર કોન્ફિડન્સ હોય કે આ તો સરસ છે બોસ, આના તો આટલા મિલિયન વ્યૂઝ આવશે, એના જ ના આવે. રીલી, એવું ક્યારે થયું છે? એવું ઘણી બધી વાર થયું કે જેમાં તને એવું હતું કે યાર આ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઓસમ. અમે લેરી લાલા બનાવ્યું, તેની સાથે એક મેં બીજું એક રાજસ્થાની ગીત બનાવ્યું, તો અમે બંનેનું સાથે શૂટ કરવા, તો અમને એ ગીત પર વધારે અમને કોન્ફિડન્સ હતો કે આ ગીત છે ને સરસ છે. પણ ચાલ્યું લેરી લાલા, એ વસ્તુ છે સાથે શૂટ કરવાનું ગયા હતા. અને પછી કે લાવ ને અહીંયા કરી નાખે લેરી લાલાનું લિપસિંગ, લઈ લો એમ થોડો ટાઈમ છે તો. ઓકે, અને પછી એ સોંગ ચાલી ગયું. વાવ, એ વસ્તુ છે. અને ચાર બંગડી વખતે પણ એવું જ હતું, સોંગ શૂટ કરવા જાય મારા ફિયાન્સ નું ઘર આવ્યું. અરે વાહ, આપણે ઓકે, વેરી ગુડ આઈડિયા. એ ઘરે છે? નહીં, ના ના, આપણે ભલે ના બોલાવીએ, આપણે એને ફોન તો કરીએ, એને કહીએ કે જો તારા ઘરની નીચે ઉભા રહીને અમે લોકો તારે તાકી રહ્યા છીએ. ચલ 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 ચલ, કોલ 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 કોલ. પવન ને એવું નહીં કરવાનું સાવ, એને એવું થોડી લાગે કે આમ આપણે કારોબારમાં નીકળ્યા છીએ અને કિંજલ દેવકી જોડે એકલી જઈ આવી, મને બી ના લઈ ગઈ. ચલ 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 ચલ, કોલ કર પહેલા. આમ 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 તમારા ઘર આગળ છીએ જાનુ સ્વીટુ, પ્લીઝ કુચી કુ, માય ડેડી ઇઝ હિયર. હેલો, એક્ચ્યુઅલી હું દેવકી સાથે અત્યારે મારું ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે. હવે 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 સ્પીકર પર, હવે સ્પીકર ઉપર, હવે સ્પીકર પર. એ કેવું જોઈ રહ્યું છે? નીચે કોમેન્ટ કરો પવન, તો અમને ખબર પડે. પણ પુટ એમ ઓન સ્પીકર. તો મને કે કે તમે એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ. હા હા, સો પહેલી વાર ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ આર ગોઈંગ ટુ લિસન ટુ ધ વોઇસ ઓફ ધ મેન જે એટલા બધા અદ્ભુત વોઇસ ના પ્રેમ માં છે. હાય પવન, હાવ આર યુ? હાય હાય દેવકી, આઈ એમ સો ગુડ, હાવ આર યુ? બહુ સરસ. અમે તમારા ઘર ની નીચે થી તમને તાકી રહ્યા છીએ.
અને હું તમને ડાયરેક્ટ લાઈવ જોઈ રહ્યો હતો અત્યાર સુધી. કિંજલ કે છે હું એટલી બધી પ્રેમમાં છું કે મારે તો એમના ઘરની નીચે બેસીને જ મારો આખો ઇન્ટરવ્યુ આપવો છે. ઓ માય ગોડ. તો એવું કોઈ ગીત છે પવન કે જે તમારા માટે થઈને કિંજલ ગાતી હોય? બીજા કોઈનો નંબર જ નથી એટલા માટે મારા એક જ માણસનો નંબર છે. એટલે છે બે ચાર ફ્રેન્ડ્સ તમારા જેવા. આ તમારી પોઝેસિવનેસ છે પવન કે આ એની મેડનેસ ફોર યુ છે? જરાય નહીં, જરાય કોઈ પોઝેસિવનેસ નથી. Okay. She's so good that she just wants me. Oh, how sweet. Acha Kinjal, one song ke je apne loko pan samajhe ane Pavan pan samajhe, you want to sing for Pavan just now. Okay. Kayu sambhalu chhe Pavan, you put a request ke tare kayu song sambhalu. Our current favorite. Which one? You know that. Current favorite. Please tell me. Fail પરીક્ષા માં ફેલ નહીં. ઘણા બધા છે, રોજ બદલાય છે સોંગ્સ ફેવરિટ. બોલ 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 પવન, બોલ બોલ બોલ. અચ્છા પેલું તુમ પ્રેમ હો કૃષ્ણ વાળો. ઓ વાહ. ચાલો ચાલો 3 2 1 ગો. તુમ હી હૃદય મે પ્રાણ મે નિસ દિન તુમ હી હો ધ્યાન મે હર રોમ મે તુમ હો બસે હર રોમ મે તુમ હો બસે તુમ શ્વાસ કે હવાન મે તુમ પ્રેમ હો તુમ પ્રીત હો મન મીત હો રાધે મેરી મન મીત હો. પવન સામે ગાવું છે કઈ? ના ના મારો વોઇસ મારા મારાથી ગવાય એમ નથી એમ. થેન્ક યુ સો મચ પવન, અમે તમારા ઘરની નીચે છીએ. વી ડોન્ટ વોન્ટ ટુ ટેલ પીપલ કે તમારું ઘર ક્યાં છે, નહીં તો લોકો ત્યાં ભીડ કરશે કે અહીંયા કોક દિવસ તો કિંજલ આવતી હશે. થેન્ક યુ વેરી મચ. પણ તમે રેડ એફએમ ના સ્ટુડિયો થી આટલા બધા નજીક રહો છો અને જો કિંજલ તમારે ત્યાં આવે તો યુ શુડ કમ ફોર અ કોફી. આપણે સ્ટુડિયો માં બેસીને બધા કોફી પીશું કોક દિવસ. થેન્ક્સ, બાય. એક સેકન્ડ, જતા જતા જો તમે દેવકી છે, મનુ કાકા છે, ભાઈ છે, અને તો અમે ત્રણ અને બાકીના 30 ફોન જે છે એ લવને છે, લવને. વેરી નાઇસ. અચ્છા વી આર ગોઈંગ ટુ પ્લે અ કોન્ટેસ્ટ અગેન. ઓકે, હવે આની અંદર આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ફોટોગ્રાફ્સ અને આના પરથી યુ હેવ ટુ ગેસ કે આ તારું કયું સોંગ છે. ઓકે ઓકે. સો ફોટોગ્રાફ આ છે. છોટે રાજા. આ હા ભૈલું. ભૈલું હાલ્યા જાનમાં. ચાલો સિંગ. હાથે ઘડિયાળ પહેરી ચશ્મા ભૈલું હાલ્યા જાનમાં. હાથે ઘડિયાળ પહેરી ને ચશ્મા ભૈલું હાલ્યા જાનમાં. ઓકે, નેક્સ્ટ સોંગ. ખાવા માટે પીઝા, વિદેશ જવા વિઝા. ગા 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 પ્રોપરલી ગા. ગાને પ્રોપરલી ગા. ખાવા માટે પીઝા, વિદેશ જવા વિઝા. મનમાં સૌને એક આશા, બોલવી છે ભાઈ ઇંગ્લિશ ભાષા. ભણી ગણી ને વિચાર એક વાત. ખાવા માટે પીઝા, વિદેશ જવા વિઝા. ડેમ નાઇસ. પૈસા છે તો પ્રેમ છે. આ છે ને આની સ્ટોરી છે કોઈ? ના. ઓકે, સિંગ 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 સિંગ. હે નાણા વગર નાથીઓ ને નાણે નાથા લાલ. પૈસા છે પાકેટ માં તો સૌ કરે સલામ. હા પૈસો છે તો પ્રેમ છે. હા બાકી તારો વહેમ છે. વાવ. ઓકે, નેક્સ્ટ કોન્ટેસ્ટ. આગળ છે આ સ્મોલ એટલે ગુજરાતીમાં છોટે રાજા. યે. હો વિરા વિરલ તારી ઉંમર છે થોડી, નોની ઉંમર માં ચડવું છે ઘોડી. હાલ ગોતી લાવું હું તારા માટે છોરી. ઓ છોટે રાજા, ભૈલું રાજા, હાલ વગડાવું તારા બેન્ટ બાજા. વાહ 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 વાહ. ઓકે, નેક્સ્ટ વન.
મોજમાં ચલો હા મોજ મારે મોજમાં રહેવાનું ભાઈ મોજમાં જમો ભલે લોજમાં રહેવું તો એ મોજમાં તડકો છાયો ભલે આવે રે જીવનમાં રહેવાનું કાયમ એક જ વિચારમાં ઘટે તો જિંદગી ઘટે રે બાકી તો કાંઈ નો ઘટે રે ડેમ નાઈસ ઓકે ધીસ સોંગ લેરી લલા નહીં ધનસી ગુજરાત ચાલ પણ ક્યાંય મેં ના જોયું આવું રાજ ધન છે ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો ધન છે ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો Oh my god, people are loving it. Jodo back to back, nice, so nice. You look lucky. Thank you very much. 2,500 people. Hi, Rinku Keshe, wow, wow. Thank you. Yeah, Tilora is saying very good. Hi, Sanjay Thakur. Hello. Thank you. Chalo, Bika bhai khub khush thai gaya je. Are baap re, loko re solid maja padi gaya je. Tamari koi pan request hoye to tamai chokka sa yaan kahi shako lo. That's the next song. Baddane khabar chaga. Baddane khabar je, kayu je a song. Gai bhi li do, fari thi gaya. Haan? કાચી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લહેરી લાલા અમે ગુજરાતી લહેરી લાલા ઓકે નેક્સ્ટ અરે આ ગોરી લાયા આવી ખબર છે ચાલો મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં મારા નનચક વીરા તને લાડી લઈ દઉં તારી લાડડી ના ફરવાડી ગાડી લઈ દઉં તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં હવે ઓડી લેવાની તો અત્યારે અમારી બહુ જ ઈચ્છા છે પણ ઓડી લેતા પહેલા એક બીજું શોપિંગ મારે કિંજલ ની પાસે કરાવડાવવું છે પણ કિંજલ હવે આપણે જે શોપિંગ કરવાના છીએ એ પૈસાથી નહીં થાય અને એ આપણે કિંજલના સ્ટારડમ ઉપર કરીશું શોપિંગ સો આપણે એક દુકાનમાં જઈ રહ્યા છીએ હું અને તું બંને જણા સાથે અરે એવું ના થાય કે મને ઓળખતો ના હોય કોઈ દિવસ ધેર ઇઝ નો ગુજરાતી ધેટ ડઝન્ટ નો યુ એવું ના હોય એટલે આપણે હું એનો બહુ જ સરસ રસ્તો આપું કે આપણે એમાં શું કરવાના છીએ સો યુ હેવ ટુ બાય બંગડી ફોર મી બરાબર ચાર બંગડી મારા માટે ખરીદવાની એ ચાર બંગડી તું કેવી રીતે ખરીદે પૈસા વગર કોઈ વસ્તુ બી નહીં આપવાની વીટી વીટી કાઢીને નહીં અપાય ચેન કાઢીને નહીં અપાય ધી ઓનલી થિંગ ધેટ યુ હેવ વિથ યુ ઇઝ યોર ટેલેન્ટ એટલે તું બદલામાં કહી શકે કે હું તમને ગાઈને સંભળાવું અને તમે મને બદલામાં ચાર બંગડી આપો પણ ઇટ હેઝ ટુ બી ફ્રી ઓનલી કલાનું મૂલ્ય થવું જોઈએ એ જગ્યાએ કિંજલ દવે થી વિશેષ કોણ હોય તો યુ કેન સિંગ ધેટ સોંગ ઓર યુ કેન ટેક યોર કોલ બટ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ચેલેન્જ ફોર કિંજલ દવે આઈ થિંક તે ક્યારે કોઈ દુકાન માં કશું ઓફર નહી આવે ના સો ધેન વી હેવ ટુ ડિસ્પ્રિન પણ કોઈ મફત ના આપે આના જમાનામાં શું ખોટું ના બોલતા એમ લોકો એમ કેતા હશે ને કે આ ચાર બંગડી વાળી ગાડી મારા તરફ થી કિંજલ ને ક્યારે એવું થયું પવન પ્લીઝ લિસન ટુ ધીસ બીજું કોઈ આપે કે ના આપે યુ હેવ ટુ બી ધ વન સો હવે અમે એકદમ જ એટલે અમે એકદમ જ આમ ખોપચાની દુકાનમાં જઈ રહ્યા છીએ વી આર એટ વસ્ત્રાપુર એન્ડ વી આર ગોઈંગ ટુ ગો નાઉ એન્ડ
લેટ મી ટેક ધ માઇક ઓલ્સો કે જેને કારણે થઈને આપણે ઓકે સો વી હેવ ધ માઇક વિથ અસ અને આપણે હવે જવાના છીએ ચાર બંગડી લેવા માટે એન્ડ વી આર બેક હિયર આઈ એમ વિથ કિંજલ અને તમને હું બતાડું કે અમે જે જગ્યાએ છીએ એ એક સાધારણ શોપ છે અને એ શોપની અંદરથી આજે આપણે ચાર બંગડી ખરીદવાના છીએ વિથ કિંજલ કિંજલ આર યુ એક્સાઇટેડ ઓર નર્વસ કિંજલને લઈને આપણે આ શોપની અંદર જઈ રહ્યા છીએ તમારે ચાર બંગડી ખરીદવાની છે મફતમાં કે જો તમારા કોઈ ચાહક હોય એના તો રિયલી તમારા સોંગમાં એ મારતા હોય પણ એના બદલામાં કઈક તો કરવું પડશે ને કિંજલ પાસે કઈ કરાવો આટલું બધું ઈઝી કેવી રીતે આપી દેશો તમે મફતમાં મંગાવો કરવું જ પડશે ને મેં ગીત સાંભળાઈ દીધું કયું ગીત સાંભળ્યું છે બોલો તમારે આમાં દીકરી કે બોલ દીકરા કયું ગીત સાંભળીશ કિંજલનું ચાર બંગડી વાળું ઓ બિલકુલ હાશ તમે લાજ રાખી મને મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં તારી લાડડીને ફરવા ઓડી ગાડી લઈ દઉં તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં હવે કઈ ચાર બંગડી આપવાના છો તમે ચાલો દેવકી માટે લેવાની છે મારી માટે નથી લેવાની તારી બંગડીની સાઈઝ શું છે મારી બે 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 સૌથી નાની કિડ્સ વેરમાં આવશે વેરી નાઇસ તો બે બે ની બંગડી બતાડો કે જે તમારા તરફથી કિંજલને આપણે ભેટ આપીએ બંગડી લેવાની છે તે સાંભળ્યું છે કિંજલનું આ ગીત પહેલા હા કેટલી પણ વાર સાંભળ્યું છે હા નામ શું છે તારું હેન્વી હેન્વી તારી તું કઈ સ્કૂલમાં ભણે છે A1 સો A1 માં કાલે બધાને કહે છે કે અમારી શોપ ઉપર કિંજલ દવે આવેલા સારું કઈસ હે ને અરે કોઈ ના માને તો દેવકીનું આ લાઈવ બતાવી સારું ઓકે અમે અમે બધા અત્યારે સાથે છીએ આ સ્ટોર ની અંદર એન્ડ ધ બંગડીઝ હેવ કમ ચેક ધીસ આઉટ ચાલશે હા ચાલશે કોઈ પણ Wow! Green. You like the color? No. Hmm? This one is great. Green sari, right? Berry ne bata. Red bhi chalo. Char bangdi atyare apni sathe Kinjal. Kinjal, thank you so much. Thank you so much. This is such a wonderful Facebook Live and we are so happy to have you. Guys, please make sure that you keep watching Devaki ka Karobar. Next week, we are going to have one more local artist. તમને ખબર છે કે રેડ એફએમ ની ઉપર રેડ ઇન્ડીઝ ચાલી રહ્યું છે કે જેમાં ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટને આપણે પ્રમોટ કરી રહ્યા છીએ ગુજરાતના ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ અને સુપ્રીમલી પોપ્યુલર કિંજલ દવે વિથ અસ ઓન દેવકી કા કારોબાર થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ દેવકી ફોર ઇન્વાઇટિંગ મી હું તમારી બહુ મોટી ફેન છું ગ્રેટ બાય ગાઈઝ બાય 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 93.5 બજાતે રહો